गुड मॉर्निंग एवरीवन। लास्ट बे लेक्चर में जे बात अधूरी रहेली छे एने आज आ तीजा भाग में आपणे पूरी करिए। आपणे वात करता था भाषानी व्याख्या विचारणा अने एना घटकों अथवा तो एनु माळखुं के बंधारण रूपे ध्वनितंत्र, रूपतंत्र, वाक्यतंत्र अने शब्दभंडोळ। हवे पेला भाग में आपणे भाषानी व्याख्या विचारणानी वात करी, जेमा आपणे सपीरनी व्याख्या, ग्रे, स्टर्टी वन, केरल अने होलनी व्याख्या जोई। त्यारबाद बीजा नंबरना लेक्चरमां एटले बीजा पार्टमां लेक्चरना बीजा भागमां आपणे ध्वनितंत्र अने रूपतंत्रनी वात करी, जेमां ध्वनितंत्र एटले ध्वनिना नानामां नाना एकम अने रूपतंत्र एटले अर्थनो नानामां नानो एकम। હવે આજે આપણે જેની વાત કરવાના છીએ એ છે વાક્યતંત્ર અને શબ્દભંડોળ। હવે પહેલાં આપણે વાત કરીએ વાક્યતંત્રની। તો જુઓ, આપણે રૂપની વાત કરી, અર્થવાળા એકમ છે એને રૂપ કહેવાય। હવે રૂપો છે એ વાક્ય રચનામાં પ્રવેશી અને ઉક્તિ કે વિધાન બનાવતા હોય છે। પણ જુઓ કે પ્રત્યેક ઉક્તિ છે એને વાક્ય ન પણ કહેવાય, દરેક ઉક્તિ છે એ વાક્ય હોય એવું બને નહીં, પણ ન પણ બને। શું કામ? તો કે રૂપો અર્થવાળા હોય તો પણ એકલા રૂપોથી જ વાક્ય બની જાય નહીં। ભલે રૂપ અર્થ ધરાવતું હોય પણ એકલા એકલા રૂપ છે આપણે એને અલગ 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 છૂટા છૂટા પ્રયોજીએ તો શું એ વાક્ય બનશે? નહીં બને, કંઈ અર્થ જ વ્યક્ત નહીં કરી શકે। પણ જ્યારે વાક્યમાં બે પદો વચ્ચે પરસ્પર સંબંધ વ્યક્ત થાય, આ સંબંધ વ્યક્ત થાય ને એ જ છે એ વાક્યની પરિભાષા છે બનાવશે। બે પદો વચ્ચે પરસ્પર સંબંધ વ્યક્ત થવો જોઈએ અને એ એટલે જ એવું વાક્યની વ્યાખ્યા જેવી છે કે પદોના પરસ્પરના સંબંધ જેનાથી વ્યક્ત થાય એને જ ઉક્તિ કે વિધાન કહેવાય। બધા છૂટા છૂટા શબ્દો હોય પણ જ્યાં સુધી તમે એને કોઈ રીતે વ્યવસ્થિત ઢાંચામાં ઢાળી અને ચોક્કસ એકબીજા સાથેનો સંબંધ ન દર્શાવે ને ત્યાં સુધી એ વાક્ય બની શકે જ નહીં। રૂપ ઘટકોના અર્થોને પણ જોડવા માટેના ખાસ નિયમો હોય છે। હવે એના માટે ફરીથી આપણે જો ભાષા વિજ્ઞાન છે ને જેમ વધુ ઉદાહરણો લેશું ને એ જ એમાં જ તમને ખ્યાલ છે, સ્પષ્ટ થશે। હવે જો એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે પપ્પાએ સંજયને ચોકલેટ આપી। જો એકદમ સરળ ને સાદું વાક્ય છે, જો એમાં પપ્પા છે એ ક્રિયા કરનાર છે એટલે કર્તુવાચક એ પ્રત્યય આપણે લગાડીએ પપ્પાએ તો જ આપણને ખબર પડે કે એમણે આપી। પછી સંજય સાથે સંજયને ચોકલેટ મળી તો એના માટે ને પ્રત્યય લગાડવો પડે કે એના સંજયને ચોકલેટ આપી તો એને ચોકલેટ મળી, એમ આપણે સમજીએ। ચોકલેટ માટે આપી ક્રિયાપદ વાપર્યું, ચોકલેટ છે ને આપણે સ્ત્રીલિંગની જેમ આમ દર્શાવે કે ચોકલેટ આપી, ચોકલેટ ખાધી તો એના માટે આપી ક્રિયાપદ વપરાણું। તો આ વાક્યમાં આપણે આપણી ઈચ્છા પ્રમાણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં। જો તમે એવું ન દર્શાવી શકો કે પપ્પા એણે આપી તો એ જ લગાડવું પડે, સંજયને આપી તો ને જ લગાડવું પડે, ચોકલેટ આપી તો એ જ પ્રત્યય આવે, ચોકલેટ આપ્યો એમ કહી શકશું કે પપ્પાની જગ્યાએ એની જગ્યાએ ને લગાડી શકીશું? નહીં, એવું બિલકુલ ન ચાલે, એના ચોક્કસ નિયમો હોય। એટલે કે સંબંધ વ્યક્ત કરનારા પ્રત્યયો લગાડવાના પણ ચોક્કસ નિયમો હોય છે અને એ પદોનો એક નિયમન ક્રમ હોય છે અને જુદા જુદા પદોને એક સળગ ઉક્તિ રૂપે જે આપણે ભેગું કરીએ ને એ જે નિયમન તંત્ર છે એને જ વાક્યતંત્ર કહેવાય। જો ફરીથી થોડુંક સરળ રીતે પાછું સમજાવું કે સંબંધ વ્યક્ત કરનારા ચોક્કસ જે કોઈ પ્રત્યયો હોય ને એના ચોક્કસ વિશિષ્ટ નિયમ હોય, જેમ મેં તમને કીધું એમ કે ચોકલેટ આપી જ કહેવાય, ત્યાં આપ્યો એમ ન કહેવાય, કે સંજય એ પપ્પાને એમ ન કહેવાય તો અર્થ બદલી જશે, એટલે સંબંધ વ્યક્ત કરવાના પ્રત્યયો લગાડવાના આવા વિશિષ્ટ નિયમો હોય છે, પદોનો એક ચોક્કસ નિયમન ક્રમ હોય, એ જ રીતે એને આપણે વાપરી શકીએ અને જુદા જુદા પદોને એક સળંગ ઉક્તિ રૂપે સમન્વિત કરવાનું આ જે નિયમન તંત્ર અસ્તિત્વ ધરાવે એને જ આપણે વાક્યતંત્ર કહીએ છીએ। ધ્વનિતંત્ર અને રૂપતંત્રની જેમ વાક્યતંત્ર છે એની પણ આગવી લાક્ષણિકતા હોય દરેક ભાષાના। જો આપણે ગુજરાતી ભાષામાં કેવો ક્રમ હોય, જો પેલું બોર્ડ નથી એટલે આમ પેલું બોર્ડ હોય તો જલ્દીથી સમજાવી શકાય, પણ ચોપડામાં એટલે જ મેં તમને પ્રશ્ન અગાઉથી આપેલો છે, જરા ચોપડામાં નજર નાખજો। આપણે ઉદાહરણ લખેલું છે કે ગુજરાતીમાં હું સફરજન ખાઉં છું કેવો ક્રમ રહેશે? જો હું એટલે કર્તા,
એટલે પહેલાં કરતા આવે, સફરજન છે એ કર્મ છે, તો પછી કર્મ આવે, અને પછી ખાઉં છું, પછી મુખ્ય ક્રિયાપદ અને પછી સહાયકારક ક્રિયાપદ. એટલે સરળ રીતે કહીએ તો પહેલાં કરતા, પછી કર્મ અને પછી ક્રિયાપદ આવે. પણ હવે આ જ ઉદાહરણને અંગ્રેજી ભાષામાં લ્યો જઈએ તો આઈ ઈટ એન એપલ. આઈ એટલે કરતા, ઈટ એટલે ક્રિયાપદ, એપલ એટલે કર્મ. તો અહીંયા ક્રમ બદલાઈ જાય છે, કરતા પહેલાં આવે, ક્રિયાપદ પછી આવે અને પછી કર્મ આવે છે. તો જો આ તો આપણે બે જ ભાષાની વાત કરી, પણ દરેક ભાષામાં આવી અલગ વાક્યતંત્રના પણ આવા અલગ અલગ નિયમો હોય છે. જેમ આપણે ગુજરાતીમાં કરતા કર્મ ક્રિયાપદ, અંગ્રેજીમાં કરતા પછી ક્રિયાપદ પછી કર્મ, એમ દરેક ભાષાને પોતાનું આગવું વાક્યતંત્ર છે અને ગોઠવણની પણ આવી આગવી વિશેષતા છે. જો તમને બીજા જેમ કે સ્પેનિશ ભાષાનું ઉદાહરણ લો ને તો સ્પેનિશ ભાષામાં વિશેષણ છે એ વિશેષ્ય પછી આવે. આપણે આપણી ભાષામાં એવું છે કે આપણે કાળો છોકરો, તો આપણે પહેલાં છે એ વિશેષણ આવે, વિશેષ્ય આવે અને પછી પેલું આ વિશેષણ આવે. કાળો છોકરો પહેલાં વિશેષણ અને પછી નામ, સોરી પહેલાં વિશેષણ અને પછી નામ, એવો નિયમ છે. સ્પેનિશ ભાષા છે એમાં પહેલાં વિશેષણ અને પછી વિશેષ્ય આવે. પછી ચીની ભાષા છે તો એમાં સંજ્ઞા વિશેષણ પ્રત્યય એવું કાંઈ વર્ગીકરણ જ નથી. તો દરેક ભાષા, ટૂંકમાં સમજાવવાનો અર્થ ખાલી એટલો જ કે દરેક ભાષાને વાક્ય રચનાની આગવી ખાસિયતો હોય છે. આગળ વધીએ છેલ્લા પોઈન્ટ ઉપર, શબ્દભંડોળ. શબ્દભંડોળ છે એ પણ ભાષાનું એક અગત્યનું અંગ છે અને દરેક ભાષાને આગવું શબ્દભંડોળ હોય જ છે. હવે આપણે ગુજરાતીમાં સાધારણ રોજબરોજના વપરાશથી જો ત્યાંથી જ સમજવાનો પ્રયાસ કરીએ, આપણી ભાષામાં આપણે કાકા, મામા, માસા, ફૂવા એવા જુદા જુદા સંબંધ દર્શાવતા શબ્દો વાપરીએ છીએ. હવે હિન્દી ભાષામાં શું વાપરીએ? ચાચા, મામા, મોસા, ફૂફા એવા શબ્દો વાપરીએ. અને અંગ્રેજી ભાષા લઈ લો તો આ બધા માટે કોમન શબ્દ છે અંકલ, એ બધા જ સંબંધોને સમાન રીતે દર્શાવે છે. સમજાય? તો દરેક ભાષાનું આગવું શબ્દ ભંડોળ છે, એને વ્યક્ત કરવાની રીત છે આગવી છે, જુદી છે. જો કે એમાં અને અન્ય ભાષાઓ સાથે આદાન પ્રદાન થતું હોય ને, ભાષાનું ભાષામાં શબ્દોનું આદાન પ્રદાન થતું જ હોય છે, તો એના કારણે ઘણી વખત નવા શબ્દો ઉમેરાય, કેટલાક જે ઘસાઈ ચૂકેલા શબ્દો છે એ લુપ્ત પણ થતા હોય છે. એ દ્રષ્ટિએ આપણી ગુજરાતી ભાષા છે એણે પણ આ આદાન પ્રદાનનો લાભ લીધો છે મધ્યકાલીન સમયમાં. અને આપણે જે સંસ્કૃત તત્સમ દેશીય શબ્દ જે શબ્દો વાપરીએ તો એ શેનું પરિણામ છે? તો આદાન પ્રદાનનું જ છે. એમ ગુજરાતી ભાષાનું પણ આગવું શબ્દ ભંડોળ છે. જો ધીમે ધીમે જરા ધીરે ધીરે પોઈન્ટ વાઇઝ તમને કહું તો પ્રાચીન ગુજરાતી ભાષા લો, આપણું શબ્દભંડોળ આગવું છે અને સમૃદ્ધ છે. એમાં અલગ અલગ ઘણા બધા શબ્દો છે, તો શું કામ એ સમૃદ્ધ છે? તો જો પહેલાં સૌથી પહેલાં પ્રાચીન સમય મધ્યકાલીન સમયની વાત કરો, યાદ કરો તો એ ભાષામાં આપણે તત્સમ, તદ્ભવ અને દેશીય શબ્દો, તત્સમ એટલે સંસ્કૃત જેવા, એના પરથી ઉતરી આવેલા તદ્ભવ અને જેના મૂળ અજ્ઞાત છે એવા દેશીય શબ્દોનો વપરાશ વધારે છે. પછી રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દોનો પણ વપરાશ છે ત્યારે આપણને જોવા મળે છે, કારણ કે એ સમયે સ્વાભાવિક રીતે જ સંસ્કૃતનો પ્રભાવ વિશેષ હતો. પછી મધ્યકાલીન ગુજરાતી ભાષામાં આપણે પુરાણો સાથેનો ગાઢ સંબંધ છે, સંસ્કૃત તત્સમ શબ્દોનો વપરાશ છે વધતો જાય છે, અને મુસ્લિમ શાસકો આપણી ઉપર શાસન કરતા હતા તો અરબી ભાષાનો વપરાશ છે એ પણ આપણે વધારે થવા લાગ્યો, તો એવા શબ્દો આપણી ભાષામાં ઉમેરાણા. પછી અંગ્રેજી ભાષાનો સંપર્ક થયો, અંગ્રેજો આપણા ઉપર રાજ કરવા આવ્યા, એમના કારણે થઈને આપણી ભાષામાં અંગ્રેજી શબ્દો જે આપણે રોજબરોજ, જો આ ટેબલ, ટીવી, ટ્રેન, બસ, સ્કૂટર, અમુકનું તો આપણે ગુજરાતી અર્થ, ટેબલ એટલે આપણે મેજ એવું ક્યારેય કહેતા જ નથી. પછી ટ્રેનને પણ, બસને, સ્કૂટરને આપણે એ જ અંગ્રેજી શબ્દ રૂપે જ વાપરીએ છીએ, ક્યારેય આપણે એનો ગુજરાતી અર્થ કરતા જ નથી, એટલા બધા એ આપણી ભાષામાં ઓતપ્રોત થઈ ગયા છે. તો દરેક ભાષાને એનું આગવું શબ્દ ભંડોળ પણ હોય છે અને સમયાંતરે એમાં બદલાવ છે એ થતો રહેતો હોય છે, અને આ એક સહજ પ્રક્રિયા છે. આમ સમગ્ર રીતે જો તપાસીએ તો આપણે કહી શકીએ કે ભાષા છે એ અનેક ઘટકોના સંયોજનથી બનેલી એક સુગ્રથિત વ્યવસ્થા છે, અને ભાષાના માળખા કે બંધારણને આપણે આ ધ્વનિતંત્ર, રૂપતંત્ર, વાક્યતંત્ર અને શબ્દ ભંડોળ દ્વારા બરાબર રીતે સમજાવી શકીએ. આ ચાર એના મુખ્ય ભાગો છે એના માળખા કે બંધારણના.
તો ભાષાની વ્યાખ્યા વિચારણા અને તેનું માળખું કે બંધારણ એ પ્રશ્ન છે, એને આપણે અહીંયા જ છે પૂર્ણ કરીએ છીએ.